જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ જ લેતું નથી ત્યારે સરકાર દ્વારા અનલોકની કરવામાં આવેલી જાહેરાત બાદ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે આજે એકવાર ફરી કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 157 થઈ ગઈ છે જે ચિંતાનો વિષય છે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે શરૂઆતમાં લોકોને લાગતું હતું કે કોરોના વાયરસની ભારતમાં અસર જોવા નહીં મળે પરંતુ આ જીવલેણ વાયરસની ગંભીરતાને લઈ કેન્દ્ર સરકારે 25 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન આપી દીધું હતું સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉન બાદ ભારતમાં કોરોનાના સંક્રમણને અટકાવવામાં મોટાભાગે સફળતા મળી હતી દેશમાં લગભગ 70 દિવસ સુધી લોકડાઉન રાખ્યા બાદ અલગ અલગ તબક્કામાં કેન્દ્ર સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપીને દેશની અર્થવ્યવસ્થા પાટે લાવવાનો પ્રયાસ કર્યો હતો ભારતમાં આપવામાં આવેલા લોકડાઉનને લઈ ભારતની સ્થિતિ અમેરિકા ઇટાલી સ્પેન અને ઈરાન જેવી તો ના થઈ અને ભારત દેશ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં સફળ રહ્યો હતો પરંતુ કોરોના વાયરસને અટકાવવો જેટલો જરૂરી હતો તેટલું જ દેશના અર્થતંત્રને પાટા પર લાવવું જરૂરી હતું અને તેના લીધે દેશને અનલોક કરવામાં આવ્યો હતો પરંતુ દેશને અનલોક કરવાની સાથે જ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધવા માંડ્યું અને અત્યારે ભારતમાં કોરોના પોઝિટિવની સંખ્યાનો આંકડો 3.5 લાખ સુધી પહોંચી ગયો છે જે ખૂબ જ ખતરનાક છે અને આવી જ સ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 157 પર પહોંચી ગયો છે આજે જિલ્લામાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે આજે જે પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં એક ડીસા શહેરનો છે અને બીજો પાલનપુર શહેરમાંથી સામે આવ્યો છે આજે ડીસામાંથી જે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે તે કેસ ડીસા શહેરના ધણીધર બંગલોમાં રહેતા 53 વર્ષીય જસીબેન ખુશાલભાઈ ઠક્કરને ડાયાબિટીસ હાઇપરટેન્શનની બીમારીથી પીડાતા હતા અને તેમના લેવાયેલા કોરોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે જ્યારે અન્ય એક પોઝિટિવ કેસ જે પાલનપુરમાંથી સામે આવ્યો છે તેમાં પાલનપુરના બેચારપુરા વિસ્તારમાંથી આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વિજય ચીમનભાઈ પંચાલના કોરોના સેમ્પલ લેવામાં આવતા તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે ડીસામાં આવેલ વધુ એક પોઝિટિવ કેસને લઈ ડીસામાં પોઝિટિવ કેસની સંખ્યા 38 સુધી પહોંચી ગઈ છે જે ખૂબ જ ખતરનાક છે ત્યારે જિલ્લાની અને ખાસ કરીને ડીસા શહેરની જનતાએ પણ હવે ગંભીર બનવાની જરૂર જણાઈ રહી છે